नमस्कार मिड डे न्यूज साथे हूं चुचायर। सौप्रथम नजर देवभूमि द्वारका थी, ज्यां खंभाड़िया नगरपालिकाना प्रमुख अने उपप्रमुख नी वरणी थई अने प्रमुख तरीके भावनाबेन परमार, उपप्रमुख तरीके रमेशभाई रायचूरा नी वरणी थई छे। उत्साहना माहौल में सोशियल डिस्टन्स भूलायू छे अने समर्थकों कोरोना ने अवगणी ने बेफाम रीते वर्त्या छे। आ लोकोने कोरोनानो कोई डर नथी, आ लोकोथी शुं कोरोना नहीं फैलाय ते पण एक सवाल उठी रह्यो छे। तो आखिर नेताओ पण भूल करी रहा छे अने भूलनी सजा आखिर शुं तेमने अने अन्य लोकोने नहीं भोगवी पड़े। आ समग्र मामले अत्यार सुधीमां जे विगतो मळी रही छे ते प्रमाणे हाल तो सोशियल डिस्टन्सनो भंग थयो छे। अहीं नगरपालिकाना प्रमुख उपप्रमुखनी वरणी थई अने ए वखते आखिर उत्साहना माहौलमां सोशियल डिस्टन्स भूलाई गयुं। समर्थकों कोरोनाने अवगणनी बेफाम रीते वर्तता जोवा मळी रहा छे। आखिर तेमने जाणे कोरोना डर नथी अथवा तो तेनी गंभीरता नथी તે વાત સ્પષ્ટ થઈ રહી છે। આપણે જણાવે કે આજે જે વરણી થઈ તેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે અને પ્રમુખ તરીકે ભાવનાબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે રમેશભાઈ રાજુરાની વરણી કરવામાં આવી છે। પરંતુ વરણી વખતે ઉત્સાહના માહોલની અંદર એટલી અખરેઠઠ ભીડ જમા થઈ કે આખરે એ ભીડની અંદર સોશિયલ ડિસ્ટન્સ પણ ભૂલાઈ ગયું। ઘણા લોકોએ તો માસ્ક પણ નહોતા પહેર્યા। આ દ્રશ્યમાં પણ આપ જોઈ રહ્યા છો કેટલી મોટી માત્રામાં ભીડ છે। આખરે ઉત્સાહની ઉજવણીમાં કોરોનાનો ડર પણ ભૂલાઈ ગયો, પણ શું આખરે કોરોના તેનેથી નહીં થાય તેવો શું કોઈ ભ્રમ છે? આખરે આ રીતે શું અન્ય લોકોને સંક્રમણ નહીં વધે અને તે પ્રકારની ગંભીરતા બિલકુલ અહીં નથી દેખાઈ રહી? તો ભાજપના પ્રમુખ અનિલભાઈ ખંભાળે આપણી સાથે જોડાયા છે। અનિલભાઈ, આખરે દ્રશ્યો જ સઘળું કહી રહ્યા છે, આખરે દ્રશ્યોમાં આટલી બધી ભીડ આપ જોઈ રહ્યા છો અને કોઈ સોશિયલ ડિસ્ટન્સ નથી જળવાઈ રહ્યું, પ્રજાના અગ્રણી જો આ પ્રકારનું વર્તન કરશે તો પ્રજાને આપ શું સંદેશ આપશો અનિલભાઈ? આપની જ્ઞાન પર દ્રશ્યો જોઈ શકો છો, લોકો ચપોચપ ઉભા છે, અનેક માત્રામાં ભીડ એકઠી થઈ છે। સામાન્ય લોકોને તો પ્રસંગોમાં પણ ભેગા થવા માટે પ્રતિબંધ છે, અહીં જે ઉજવણી થઈ રહી છે ઘણા લોકો તો માસ્ક પણ નથી પહેર્યા। આખરે જવાબદારીનું ટાળી દીધું, આપ દ્રશ્યો જ સઘળું કહી રહ્યા છે, ચપોચપ ભીડ છે, મોટી માત્રામાં લોકો છે, સોશિયલ ડિસ્ટન્સનું કોઈ પાલન નથી। જ્યારે સંપર્ક કર્યો તો આખરે તેઓ કહી રહ્યા છે કે ધ્યાન રાખ્યું છે, પણ દ્રશ્યો જ કહી રહ્યા છે કે આમાં કશે જ ધ્યાન નથી, આખરે ભયંકર ભૂલ થઈ રહી છે, સોશિયલ ડિસ્ટન્સનું કોઈ ભાન નથી। અને જ્યારે પ્રશ્ન પૂછાયો તો ગોળ ગોળ જવાબ આપ્યો અને આખરે ફોન કાપી નાખ્યો। આપ જોઈ રહ્યા છો કે આખરી ઉજવણીમાં મસ્ત આ તમામ અગ્રણીઓને આખરે કોણ શીખ આપશે? સામાન્ય પ્રજા પાસે આપ દંડ વસૂલી રહ્યા છો, તેમને હેરાનગતિ થાય તેવા તમામ દંડ વસૂલાઈ રહ્યા છે, પણ જ્યારે આપની ઉજવણીની વાત આવે છે, જ્યારે નેતાઓની ઉજવણીની વાત આવે છે ત્યારે તમામ નિયમો નેવે મૂકી દેવામાં આવે છે। ઉત્સાહના માહોલમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું છે તે આ દ્રશ્યો કહી રહ્યા છે। જ્યારે ભાજપ પ્રમુખને ત્યાં પૂછાયો અનિલ ખંભાળિયા, તો વાત કરી રહ્યા હતા સુફાણી કે ધ્યાન રાખ્યું છે સોશિયલ ડિસ્ટન્સનું, પણ દ્રશ્યો કહી રહ્યા છે, દ્રશ્યો તેમણે પણ જોયા હશે એટલે કદાચ તેમણે ફોન મૂકી દેવાનું જ મુનાસિબ માન્યું। આજે ગોંડલ નગરપાલિકાના નવા પ્રમુખ પદે શીતલબેન સમીરભાઈ કોટડાની પ્રમુખ પદે અને ઉપપ્રમુખ પદે સંજયભાઈ રમણીકભાઈ ધીણોજાની વરણી કરવામાં આવી હતી। આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ મન મૂકીને કોરોનાની ગાઈડલાઇનના લીરે લીરા ઉડાવ્યા હતા। ગોંડલ નગરપાલિકામાં નવા હોદ્દેદારો પદ ગ્રહણમાં ભાન ભૂલી ગયા છે, ફૂલહાર પહેર્યા પણ માસ્ક નથી પહેર્યા। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પ્રચાર દરમિયાન કોરોના ગાઈડલાઇનનું ઉલ્લંઘન થયું અને ત્યારબાદ મહાનગરોમાં આપ જોઈ રહ્યા છો કોરોનાના કેસમાં સતત વધારો થયો છે। એ અંગે સીએમ નવી રણનીતિ ઘડી રહ્યા છે, પણ આમ છડેચૂક કોરોનાની માર્ગદર્શિકાના જે ઉલ્લંઘન થઈ રહ્યા છે જેનાથી કોરોના ફેલાવવાની શક્યતા પણ વધી ગઈ છે। ગોંડલ નગરપાલિકાના પ્રમુખ પદે શીતલબેન કોટડિયાની વરણી થઈ તો તેમના સસરા એ પ્રમુખ પદની ખુરશીમાં માસ્ક પહેર્યા વિના કે સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યા વિના ઢોલી પર 200-200ની નોટોના બંડલ ખુલ્લેઆમ ઉડાડ્યા અને પદ મળ્યાની ઉજવણી કરી નાખી। પણ ઉપરાંત ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ પણ રસ્તા વચ્ચે ઢોલના તામે ઝૂમતા જોવા મળ્યા, ફટાકડા ફોડતા જોવા મળ્યા। ભાજપના વિજેતા ઉમેદવારો, કાર્યકરો, આગેવાનોએ માસ્ક તો પહેર્યા જ નથી, સોશિયલ ડિસ્ટન્સ તો પણ ખુલ્લેઆમ ભંગ કર્યો છે। અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે છે, પક્ષ માટે નહીં તેવો પ્રશ્ન ચોક્કસપણે પ્રજા કરી રહી છે અને આ દ્રશ્યો સ્વયં સ્પષ્ટ બોલી રહ્યા છે।
કે જ્યારે પ્રજાના અગ્રણીઓની વાત આવે ત્યારે નિયમ છે જુદા, પ્રજાની વાત આવે ત્યારે નિયમ